ગુજરાતમાં કોરોના વાયરસના વધુ બે કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સવારે 3 કેસ સામે આવ્યા હતા. આમ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર અમદાવાદમાં 3, વડોદરામાં 2, સુરતમાં 1 અને રાજકોટમાં 1 એમ કોરોના વાયરસના કુલે 7 કેસ સામે આવ્યા છે. આ 3 વ્યક્તિ વિદેશ યાત્રા કરીને ભારત પરત ફર્યા હતા. નોંધનીય છે કે આ પહેલા એક સુરતમાં યુવતી અને એક રાજકોટમાં પુરુષ પરીક્ષણ દરમિયાન બંનેના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજકોટના દર્દી યુએના પ્રવાસ ખેડીને આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કેસનો આંકડો 195 સુધી પહોંચી ગયો છે. એક દિવસમાં જ આ આંકડામાં 22નો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર સાંજ સુધી દેશભરમાં કુલ 173 કોરોના વાયરસના કેસનો આંકડો જાહેર કર્યો હતો, પરંતુ શુક્રવારે સવારે તે વધીને 195 કરી દીધો છે. દેશભરમાં કોરોના વાયરસના 195માંથી 163 કેસ ભારતીય નાગરિકોના છે અને અન્ય 32 વિદેશી નાગરિકોના છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કુલ 195 કોરોના વાયરસના કેસમાંથી 20 લોકો એવા છે કે જે ઠીક થઈ ગયા છે અને સારવાર બાદ તેમના કોરોના લક્ષણો જોવા મળ્યા નથી. જો કે 4 કેસ એવા હતા જેમાં કોરોના વાયરસમાં પીડિતોનું મોત નિપજ્યું હતું. દેશભરમાં કુલ 20 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયેલ છે, જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર અત્યાર સુધી 47 કેસ પોઝિટિવ છે. ત્યારબાદ કેરળમાં 28, યુપીમાં 19, હરિયાણામાં 17, દિલ્હીમાં 17, કર્ણાટકમાં 15 અને લદ્દાખમાં 10 કેસ સામે આવ્યા છે. બાકીના કેસ દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે. ભારતમાં નોંધાયેલ કુલ કેસમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે સારી વાત એ છે કે 20 વ્યક્તિએ સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અથવા તેમનામાં સારવાર બાદ લક્ષણો જોવા મળ્યા નથી. ભારતમાં કોરોના વાયરસથી 4 મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાયરસને કારણે 4th મોત થયું હતું. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 197 પહોંચ્યો છે, જેમાં સારવાર બાદ સાજા થઈ ગયેલા 20 લોકો પણ સામેલ થયા છે. કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ તેમાંથી સાજા થયેલા ઇટાલીના એક પર્યટકને કદાચ કલ્પના નહીં હોય કે તેમના મોતનું કારણ બીજું હશે. 59 વર્ષીય આ પર્યટક ભારતમાં રાજસ્થાનમાં ફરવા માટે આવ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. એ પછી તે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કોરોનામાંથી સાજા થયા બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે તેમની પોતાની ઈચ્છાથી મૂકવામાં આવ્યા હતા. દેશના મોટા ભાગે આર્થિક તાળાબંધીની સ્થિતિ છે. દેશમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પગલે મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આંશિક તાળાબંધીની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે 22 માર્ચથી 1 સપ્તાહ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પંજાબમાં હેલ્થ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. પંજાબમાં એક વૃદ્ધના મોત પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એડવાઇઝરી જાહેર કરતા 65 વર્ષથી વધુ વયના લોકો અને 10 વર્ષથી નાના બાળકોએ ઘરમાં જ રહેવા સલાહ અપાઈ છે. ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ અપાઈ છે. ગુજરાતમાં ગુરુવારે પહેલો કેસ નોંધાયો હતો. ગુજરાત, છત્તીસગઢ અને ચંડીગઢમાં ગુરુવારે કોરોના વાયરસના પહેલા દર્દીઓ નોંધાવાની સાથે દેશમાં કોરોના વાયરસના 22 નવા કેસો નોંધાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે, જેને પરિણામે અનેક રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતમાં એક દિવસ માટે રવિવારે જનતા કર્ફ્યુની અપીલ પીએમ મોદીએ કરી છે, ત્યારે પડોશી દેશ શ્રીલંકાએ કોરોનાથી બચવા માટે શુક્રવારથી લઈને સોમવાર એમ 4 દિવસ માટે આખા દેશમાં કર્ફ્યુ નાખી દીધું છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજ્ય પક્ષના કાર્યાલયે આ વાતની જાહેરાત કરી હતી કે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 8000 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસથી શ્રીલંકા પણ મુક્ત રહી શક્યું નથી. બીજી તરફ શ્રીલંકામાં 25 એપ્રિલે યોજાનારી સંસદની ચૂંટણી પણ સ્થગિત કરવાની જાહેરાત કરી છે અને ચૂંટણી પંચે કહ્યું છે કે હવે નવી તારીખ પણ બાદમાં જ નિર્ણય લેવાશે. શ્રીલંકામાં આજે સાંજે 6 વાગ્યાથી કર્ફ્યુ લાગશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગેલું રહેશે. બીજી તરફ ઇટાલિયનમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા 3405 પર પહોંચી ચૂકી છે, જે ચીન કરતા પણ વધારે છે. ચીનમાં કોરોનાના કારણે 3132 લોકોના મોત થઈ ચૂક્યા છે. આમ હવે ચીન કરતા ઇટાલીમાં વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં જોકે કોરોના પર કાબુ મેળવી લેવાયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ચીનમાં સતત બીજા દિવસે પણ કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી. કોરોના વાયરસથી વિશ્વમાં કેટલા દેશો પ્રભાવિત થયા તે વિશે જાણીએ. ઇટાલીમાં 41,035 કેસ નોંધાયા હતા, તેમાંથી 3,504 ના મોત નિપજ્યા છે. ચીનમાં 80,967 કેસ નોંધાયા હતા, તેમાંથી 3,248 લોકોના મોત નિપજ્યા છે. ઈરાનમાં 18,407 કેસ નોંધાયા હતા, એમાંથી 1,284 લોકોના મોત નિપજ્યા છે. સ્પેનમાં 18,077 કેસ નોંધાયા હતા, તેમાંથી 831 લોકોના મોત નિપજ્યા છે. ફ્રાન્સમાં 10,995 કેસ નોંધાયા હતા, તેમાંથી 372 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અમેરિકામાં 14,335 કેસ નોંધાયા હતા, તેમાંથી 277 ના મોત નિપજ્યા છે. બ્રિટનમાં 3,269 કેસ નોંધાયા હતા, જેમાંથી 144 લોકોના મોત નિપજ્યા છે. નેધરલેન્ડમાં 2,460 કેસ નોંધાયા હતા, તેમાંથી 76 લોકોના મોત નિપજ્યા છે. જર્મનીની વાત કરીએ તો 15,332 કેસો નોંધાયા હતા, તેમાંથી 44 લોકોના મોત નિપજ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં 4,222 કેસ નોંધાયા હતા, જેમાંથી 43 લોકોના મોત નિપજ્યા છે. અને જ્યારે ભારતમાં 297 કેસ નોંધાયા હતા, તેમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાયરસથી શુક્રવાર સવાર સુધી 182 દેશો ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધી 10,065 લોકોના મોત થયા છે, જ્યારે 2,47,595 લોકોએ ઇન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. સારી વાત એ છે કે આ દરમિયાન 88,522 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોના વાયરસનું ઇન્ફેક્શન ચીનથી શરૂ થયું હતું, જો કે ત્યાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપિયન દેશ ઇટાલીમાં સ્થિતિ વધારે ગંભીર થઈ છે. શુક્રવારે સવાર સુધીમાં ચીનમાં મોતનો આંકડો 3,248 હતો, જ્યારે ઇટાલીમાં આ દરમિયાન ઇન્ફેક્શનને કારણે કુલે 3,405 લોકોના મોત થયા છે. સંપૂર્ણ કેલિફોર્નિયાને લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે આશરે 45 મિલિયન લોકોને ઘરમાં બંધક બનાવી દેવામાં આવ્યા છે. કેલિફોર્નિયાને લોકડાઉન કરવામાં આવ્યું છે. તમામ આશરે 45 મિલિયન લોકોને ઘરમાં બંધ રહેવા આદેશ કરવામાં આવ્યો છે. અમેરિકામાં સમગ્ર રાજ્યને પ્રથમ વખત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે દેશમાં દર 10 મિનિટે એક ઇન્ફેક્ટેડ વ્યક્તિનું મોત નિપજી રહ્યું છે અને દર 50 મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગુરુવાર સુધીમાં 453 લોકોને ઇન્ફેક્શન થયું છે. અમેરિકા હવે તેમની સેનાને પણ મેદાનમાં ઉતારી રહી છે. સદર ટોપીવાલા બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ.